નમસ્તે. વર્કબુકના સત્વારે બાલગીતના આનંદે. વર્કબુકમાં આપણે અધ્યય નિષ્પતિ આધારિત વિવિધ વ્યાકરણની એક્સરસાઇઝો લીધી છે. બાલગીતમાં આનંદ મેળવવાનો છે તો એ બાળગીતનું કામ શું છે? બાળગીતનું કામ છે બાળકને વિષય અભિમુખ કરવાનું. એક નાનકડું ઉદાહરણ આપું. જ્યારે આપણે બાળકોને ડાયલોગ બોલતા કરીએ ત્યારે એમાં ઘણી બધી ભૂલો કરતા હોય છે. ક્યારે શું વાપરવું તેનો ખ્યાલ નથી. જેમ કે મેં લઈ લઈએ, એમ આઈ કમિંગ, આઈ એમ કમિંગ વગેરે, તો એને ખ્યાલ નથી કે પરવાનગી મેળવવા મેં વાપરવાનું છે ઘણી બધી જગ્યાએ. તો એક નાનકડોથી કડી અને શીખવાડી દઈએ. આ વાત કદી ન ભૂલાય, મે એ સહાયકારક ક્રિયાપદ કહેવાય, પરવાનગી મેળવવા તેને વપરાય. તો પછી જ્યારે જ્યારે બાળક પરવાનગી દર્શક વાક્ય બોલશે ત્યારે એને મે જરૂર યાદ આવશે. આ ઉપરાંત પરીક્ષા લક્ષી તૈયારીઓ કરવા માટે અને આગળ જતા પણ આપણા બાળકો કોમ્પિટિટિવ એક્ઝામમાં પાછળ પડતા હોય, જો એને વ્યાકરણના મુદ્દાઓ ગાન દ્વારા નિયમોબદ્ધ યાદ રહે તો તે સરળતાથી એ વસ્તુને રજૂ કરી શકે છે, સરળતાથી એ વસ્તુમાં તેની પકડ જમાવી શકે છે. તો ચાલો વિદ્યાર્થીઓ દ્વારા જ તેની એક ઝલક જોઈએ. મે કમિંગ ટીચર. મે રિંગ ધ બેલ. મે રબ ધ બોર્ડ. મે ગો ટુ હોમ ફોર લંચ. મે ટેક યોર બેલ. મે યુઝ ધ પેન. મે ગો ટુ ટોયલેટ. મે ગો ટુ સાયન્સ ક્લાસ ટુ ટેક માય પેન. મે ગો ટુ વોશરૂમ. મે આઈ એમ લુકડા ક્લાસ. મે આઈ હેલ્પ યુ. મે ડ્રિંક વોટર. મે લોક ધ ક્લાસ.